ભરૂચ ટોલ નાકા ઉપર વજન કાંટા વાળા અને ટોલ પ્લાઝાના કર્મચારીના ટોળાએ ટ્રકના ક્લીનરને માર મારીને અધમુવો કરીને 8000 રૂપિયા કાઢી લેતા તેને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પોલીસે દબંગાઈ કરનાર ટોલના કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 ઉપર મુલદ ચોકડી પાસે આવેલ ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો સાથે દાદાગીરી કરવામાં આવી હોવાની અનેકો ફરિયાદ ઉઠવા પામી છે. જ્યારે અહીં વજન કાંટાવાળા દ્વારા ઓવરલોડ વાહન ચાલકો પાસેથી આકરો દંડ વસૂલ કરવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. અગાઉ આ વજન કાંટાવાળાએ ટ્રક ચાલકોને માર મારવાની ફરિયાદ ઉઠતા અનેક વખત તેણે માફી માંગીને મામલો પતાવ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આજે મધરાત્રિના સમયે એક ટ્રકના ક્લીનરને માર મારીને રૂપિયા 8000 કાઢી લેવાની ઘટના બની છે, જેમાં મૂળ છોટા ઉદયપુરના રહીશ ફૈયાઝ રમઝાન મંડારા ઉંમર વર્ષ 21 નો ટ્રકનો કન્ડક્ટર છે. તેઓ સુરત તરફ ટ્રક લઈને જતા હતા. તે વખતે મુલદ ટોલનાકા પાસે ફાસ્ટેગમાંથી રૂપિયા કપાઈ જતા ટ્રક આગળ જતા ત્યાં હાજર વજન કાંટાવાળાએ ટ્રક ઊભી રાખવાનું કહેતા ટ્રકના ચાલકે સેજ આગળ ટ્રક ઊભી રાખતા કન્ડક્ટરને કહ્યું કે માલની બિલ્ટી લાવ, તેમ કહીને ગાળો બોલી હતી. કન્ડક્ટર ફૈયાઝે ગાળો નહીં બોલવાનું કહેતા વજન કાંટાવાળા વાળાએ કહ્યું હતું કે પરમિટના 200 રૂપિયા આપ, તેમ કહીને ગાળાગાળી થતા મામલો ઝઘડા સુધી પહોંચી ગયો હતો. જ્યારે એટલામાં ઝઘડો થતા વજન કાંટાવાળા અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ટ્રકના ક્લીનર ફૈયાઝ મંડારાને માર મારવાનું શરૂ કરીને તેના પાસેથી રૂપિયા 8000 પણ કાઢી લીધા હતા. જો કે તેના માર મારતા રાત્રિના ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ટોલ કર્મચારીઓના દબંગો સામે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ ટોલ નાકુ છે ને, ભરૂચ ટોલ નાકુ ત્યાં ટોલગેટ પણ અમે ગયા, ફાસ્ટેગની લાઇટમાં અમે ઊભા રહ્યા. ત્યાંથી ફાસ્ટેગ અમારું કપાઈ ગયું તો ગાડી આગળ લીધી, તો આપણે કાંટાવાળો છે ને તે આગળ આવીને ઊભો થઈ ગયો. તો કાંટાવાળો એમ કે બિલ્ટી લાય ભાઈ, તો મેં એને બિલ્ટી આપી. એમ કે કાંટા પર લઈને ગાડી પર લટકાઈ ગયો, તો મેં એને કીધું ભાઈ બ્રેક મારીશ તો પડી જશ તું ભાઈ, ખોટું તો આગળના ટાયરમાં આવી જશ તો તારે નુકસાન થશે. તો થોડીક ગાડી આગળ લીધી તો મન ગાર્ડ બોલ્યો કે આગળ ગાર્ડ મન બોલ્યો, તો મેં કીધું ભાઈ ગાર્ડ નહીં બોલે તો મને થપ્પડે મન માર્યો. તો પરમિટ માગે, પરમિટને કહે 200 રૂપિયા મને આપી દે એમ, મેં તને જવા દઉં. તો મેં ના આપ્યા તો બધા 15-17 જણ એમના માણસો આવીને મને માર્યો, ને એક માણસ અંદર ચડીને ડિસમિસથી મને ડરાવતો હતો, ને મારી થોડોક કપડા મારા ફાડી નાખ્યા ને 8000 રૂપિયા સિલક છે ને મારી લૂંટી લીધી.